विद्यार्थी मित्रों, आपणे आजे काव्य शुरू करीए छीए। एनुं हेडिंग छे काम करे ई जीते। अहींया ई शब्द तळपदी भाषामां वपरायेलो छे। ईनो मतलब थाय छे ए व्यक्ति, ए अथवा ए व्यक्ति, काम करे जे व्यक्ति, ए व्यक्तिनी जीत थाय छे। अहींया नाथालाल कवि आपणने परिश्रमनुं गौरव, परिश्रमनું મહત્વ, જીવનમાં શ્રમ શું છે એ સમજાવ્યું છે અને ગીત સ્વરૂપે આપણને અહીંયા કહ્યું છે। પરિશ્રમ એ હાથ એટલે કે બાવડા, આપણા હાથની નિપજ છે। નિપજ એટલે ઉપજ, આપણા હાથમાંથી જેટલી તાકાત એટલું આપણને સફળતા મળે, એટલું કામ આપણે કરી શકીએ, એટલો પરિશ્રમ કરી શકીએ, અને જે પરિશ્રમ કરીએ એ પ્રમાણે આપણને જીત મળે। આપણો દેશ તથા દુનિયા ક્યારે બદલાય એની વાત કરી છે એમણે, કે જો બેસી રહીએ હાથ ઉપર હાથ જોડીને તો કાર્ય થતું નથી। પણ આપણા દેશને બદલવો હોય તો અત્યારે આપણા તાજેતરમાં ચાલી રહી છે આત્મનિર્ભર, આત્મનિર્ભરની વાત કરવામાં આવી છે। એટલે શું? દરેકે પોતાનું કામ પોતે કરવું। આ વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમારે પણ શીખવાનું છે। આજે આ કવિતા ચલાવી દઉં એટલે એક લિસ્ટ બનાવવાનું કે કયું કામ મારે કરવાનું છે, ઘરમાં કેટલું, ભણવાની સાથે સાથે હું આટલું કામ ઘરમાં કરીશ, એ એક આમાંથી શીખવાની વસ્તુ આવી। આપણો આત્મગૌરવ વધે, આપણે આત્મનિર્ભર બનીએ સેના કારણે? પરિશ્રમથી। એટલે તો કહેવાય પરિશ્રમ એટલે પારસમણી। જો આમાંથી 3-4 અર્થ વિસ્તાર આવે, એમાં આ કાવ્યની સમજ તમે લખી દો ને તો એ અર્થ વિસ્તાર તમને આવડી જાય। એ કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય। પછી બીજું, પરિશ્રમ એ જ પારસમણી। ત્રીજું, શ્રમની મહિમા, પરિશ્રમનું ગૌરવ। આવા કોઈ પણ શબ્દો હોય મહેનત ઉપર, મહેનતના ફળ મીઠા હોય છે, પરિશ્રમ કે મહેનત એ ઉપર તમને વિચાર વિસ્તાર પૂછાય પરીક્ષામાં તો બસ માત્ર આ કવિતા કામ કરે જીતે એનો સારાંશ લખી દો એટલે બધું જ આવી જાય। બસ આપણે આમાં એ જ સમજવાનું છે। અહીંયા આપણને શ્રમનું મહત્વ સમજાવતા સમજાવતા આપણા હૈયાના ખમીર, ખમીર એટલે તાકાત, શું? ખમીર એટલે આપણી તાકાત, આપણે કેવી તાકાત છે, આપણામાં કેવી હિંમત છે એ અહીંયા બતાવ્યું છે। સામૂહિક પુરુષાર્થની પણ વાત કરવામાં આવી છે। આપણે કોઈ પણ કામ કરતા હોઈએ, એકલા કરીએ તો કદાચ એ કામ 2-3 કલાકે પૂરું થાય, 3 જણ હોય તો કલાકમાં પણ પૂરું થાય, એટલે કહેવાય ગુજરાતીમાં કે જા જા હાથ રડી હમણાં, તો સામૂહિક મહેનત ખેતર હોય કે ઘર હોય કે બહાર હોય, તમે સમૂહમાં મળીને મહેનત કરો તો ચોક્કસ તમને એ પુરુષાર્થનું પરિણામ મળે છે। તમે સ્વનિર્ભર બનો છો, તમારું સ્વમાન જળવાય છે। કેવી રીતે જળવાય? આપણે જોઈએ છીએ ઘણા લોકો હાથમાં લઈ કટોરોને ભીખ માગે છે તો એમને સ્વમાન જેવું, પોતાને સ્વમાન જેવું હોતું જ નથી, કારણ કે ખાવા માટે આમ કરે છે। આપણે શું કરવું જોઈએ? એવું નહીં, આપણે મહેનત કરવી જોઈએ, અને મહેનત કરે એ માણસ જીતે છે, જે અહીંયા સમજાવ્યું છે। થોડા તળપદા શબ્દો છે અને એકદમ ઇઝી શબ્દો છે, સાથે હું તમને સમજાવતા જઈશ। હવે કાવ્ય આપણે શરૂ કરીએ છીએ। કામ કરે જીતે રે માલમ, માલમ એટલે ખબર છે, માલમ અર્થ શબ્દ છે, માલમ, માલમ એટલે ખબર હોવી। તમને ખબર છે ભાઈ કે જે માણસ કામ કરે જીતે, આવડો મોટો મલક આપણો, મલક એટલે શું? દુનિયા, મલક, આવડો મોટો મલક આપણો, આ દુનિયા આપણી આવડી મોટી છે, બદલે બીજી કઈ રીતે, કેવી રીતે આ દુનિયાને બદલાય? કારણ કે આપણે જોઈએ છીએ આખા વિશ્વમાં કેટલાય લોકો એવા છે કે જે મહેનત કરીને પોતાનું નિર્વાહ કરતા હોય છે, કોઈ બહુ મોટા ધંધા કરતા હોય છે, કોઈ પોતાના ગજા પ્રમાણે કામ કરે, કેટલાક એવા બેસીને એના પણ હોય છે, હાથ પકડ બેસી રહે હાથ પર હાથ જોડીને। તો કે છે જો આપણે દેશ કે આપણી દુનિયાને બદલવી હોય તો પ્રત્યેક વ્યક્તિ બદલાય, દરેક વ્યક્તિ મહેનત કરે તો અવશ્ય દુનિયા બદલાશે અથવા દેશ બદલાશે। અહીંયા ખેતરની વાત કરી છે એમણે કે ખેતર ખેડીને કરો સીમ સોહામણી, સીમ એટલે પણ ખેતર જ, એને ખેડીને સુંદર બનાવવું પડે। આપણે જોઈએ ને કે વાવ્યા વગરનું, ખેડ્યા વગરનું ઉજ્જળ જમીન હોય એને બંજર કહે છે, એ કેવી લાગે? બધું ઘાસ હોય, કાંટા હોય, આપણે એને જોવું પણ ગમે નહીં, પણ
ખેડૂત એમાં હળ ચલાવી અને સરસ મજાનું ખેતીને ખેડી નાખે તો ખેતર રળિયામણું લાગે. તો કહે છે તમે પણ આવી રીતે ખેતરને ખેડો અને તમારી સીમ છે, તમારું ખેતર છે એને સોહામણી કરો. બાંધોરે નદીઓના નીર, અત્યારે સિંચાઈની સગવડ કરવામાં આવી છે, નર્મદામાંથી કેટલીક કેનાલો કરવામાં આવી છે, લોકોના ખેતર સુધી જતી હોય તો ત્યાં આગળ તમે એ નીરને બાંધીને એ ખેતરમાં લઈ જાઓ, તમારા પાકમાં એને પાણી પીવડાવો, પાકને એને સિંચાઈ કરો. કે છે બાંધોરે નદીઓના નીર, માગે છે દેશ આજ મહેનત મજિયારી. મજિયારી મતલબ સામૂહિક. કેવી? સામૂહિક. સામૂહિક મહેનત કરો, તમે સમૂહમાં મહેનત કરો અને એ સમૂહના કારણે તમે જલ્દીથી પોતાનું કામ પાર પાડી શકો, તમને કામ કરવાની મજા આવે, કામ બોજારૂપ ન લાગે. અને કેટલાક દેશો, કેટલાક ઇન્ડોનેશિયા એવો છે કે એની ખેતી પણ સામૂહિક થતી હોય છે. આપણે અહીંયા પોતપોતાના ખેતરમાં કામ કરવાનું છે તો આપણા કુટુંબમાં મળીને કે છે કરો મહેનત મજિયારી. અહીંયા જો એ તળપદી શબ્દ કહેવાય, મહેનત સામૂહિક શબ્દમાં માટે વપરાયેલો છે. તો બધા ભેગા મળીને કામ કરો અને એના માટે પાછું કીધું છે કંઈ કાયર થઈને નહીં, હૈયામાં માગે ખમીર. આ કામ કરવા માટે એ મહેનત કરીને પરિશ્રમ કરીને તમારે એમાંથી કંઈક પરિણામ મેળવવું હોય તો તમારામાં ખમીર હોવું જોઈએ, તમારામાં તાકાત હોવી જોઈએ. આવી આપણે ખ્યાલ રાખવો પડે કે આપણે એવું નથી કે ભાઈ નોકરી હોય તો જ કમાવાય, એવું પણ નથી. અને ખેતરમાં મહેનત કરવા માટે શું સાધનોની જરૂર પડે એ વાત કર્યું છે. લીઓ ત્રિકમ, ત્રિકમ જોયું છે બધાએ? કેટલાએ જોયો હોય, ના જોયો હોય, અત્યારે તો ઓનલાઈન સર્ચ કરીને તમે જોઈ શકો છો. ત્રિકમ એ ખેડવાનું સાધન છે, આ ખેતરમાં કંઈ ખોદવું હોય તો એના માટેનું. અને લીઓ કોદાળી, કોદાળી પણ એવું છે, ખેતરમાં પાક થાય ને એટલે એમાંથી વધારાનું ઘાસ નીકાળવા માટે, નિંદામણ કરવા માટે કોદાળીનો લોકો ઉપયોગ કરે છે. તો કે તમે આ ત્રિકમ લો, આ કોદાળી લો. ઘર ઘર ગુંજો ચરખે, ખેતરમાં હોય તો તમારે આ કામ કરવાનું અને ઘરે પણ લોકો, પહેલાં ખબર છે ગાંધીજીએ ચરખાની વાત કરેલી, હાથ વણાટની વાત કરેલી, જે લોકો ઘરે રહી શકે છે, ખેત મજૂરી ન કરે, એ આ ચરખાથી પોતાનું કામ કરે, કાપડ વણે, એમાંથી પણ આગળ વધી શકાય છે. બાવડાના જોરે આ દુનિયા બદલવી. કવિ કહે છે તમારા જો આ બાજુઓમાં, તમારા બાવડામાં, આ બાવડા કહેવાય, એમાં જો તાકાત હશે ને તો તમે પૂરી દુનિયાને બદલી શકો એમ છો. આપણે મહેનત કરી અને ઉજળા બનીએ, ઘસાઈને. રવિશંકર મહારાજે પણ એવું કીધું છે, મહેનતથી જ તમારું મૂલ્ય આવે છે, ઘસાઈને ઉજળા થઈએ આપણે. એમ એને બેસી રહીને ધોળા થઈ રહેવાનું નથી, ઘસાઈને ઉજળા બનવાની વાત કરી છે અહીંયા નાથાલાલ કવિએ પણ. આ બધી મહેનત કરશો તો તમે સ્વનિર્ભર બનશો, આત્મનિર્ભર બનશો, તમારું સ્વમાન થશે, તમારા સ્વમાનની રખેવાળી થશે. અને જો તમે ભણેલા હો, ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે ને ભાઈ, એ કામ ઓફિસમાં કરે, નીકળે નહીં બહાર કોઈ રીતે. કાગળ ઉપર કરે કરામતું, કરામત, કરામતું કીધું છે, કરામત કરે કાગળો ઉપર, કાગળિયા લખીને જાત જાતનું એમને જે કરવું હોય. આપણે ભણેલા ના હોય, ખેતી કરતા હોય તો એમની આપણે હોશિયારી થોડી રાખવી પડે, ભાઈ આ શું લખ્યું છે શું વાંચ્યું. પણ આપણે થોડી મહેનત કરેલી ને આપણું કામ આપણી જાતે કરતા હોય તો એમની કોઈની ગરજ પડે નહીં. તો કે છે જે કંઈ ભણેલા હશે ને તો ઓફિસમાં બેસી અને કાગળો ઉપર બધી કરામતું કરશે. અને કાગળ ઉપર કરામત અને છાપા ચોંટાડે ભીતે, નોટિસ મારી દે. હવે ભણેલા ના હોય તો એને શું ખબર પડે, અહીંયા નોટિસો કાગળિયા ચોંટાડે, નોટિસ બોર્ડ ઉપર તમે જાઓ ત્યાં સમજો તો વાંચો, અને ન ભણેલા હો તો તમે એમાં ગોથા ખાઈ જાઓ ભાઈ, એવી વાત છે. એટલે મહેનત કરો દરેક ક્ષેત્રમાં, શિક્ષણ ક્ષેત્રમાં, ખેતીના ક્ષેત્રમાં, ઉદ્યોગ ક્ષેત્રમાં, વેપારમાં, ગમે ત્યાં મહેનત વગર આગળ ન જવાય. હાલો રે ખેતરે ને હાલો ને વાડીએ, વેળા અમોલી આ વીતે. સમય છે એ જતો રહે છે, વેળા છે આ આપણા માટે, વેળા એટલે સમય. શું કહેવાય? વેળા એટલે આપણી પાસે કિંમતી સમય છે. આપણા શરીરમાં જ્યાં સુધી તાકાત હોય, હિંમત હોય, બાવડામાં જોર હોય તો ગમે તે જગ્યાએ આપણે મહેનત કરી શકીએ છીએ. એટલે કવિ શ્રી નાથાલાલ દવે કહે છે કે ભાઈ હાલો
આપણી પાસે અત્યારે એવો સમય છે, ખેતરે જઈએ, વાડીએ જઈએ અને આપણી આ સમયને જો ઉપયોગમાં નહીં લઈએ તો આ અમૂલ્ય સમય વીતી જવો, પસાર થઈ જવું. વીતી જવું એટલે શું? વીતી જવું મતલબ પસાર થઈ જવું, આપણો આ સમય પસાર થઈ જશે. અને એક તમને ખ્યાલ છે ને, સમય ગયેલો કદી પાછો આવતો નથી, ગયા ના આવે વાણ, વીતેલી ક્ષણો પણ એવી રીતે પાછી આવતી નથી. એટલે હંમેશા આપણે આ સમયે કામ કરી લેવું જોઈએ. આજે બુલંદ સ્વરે, બુલંદ એટલે ઊંચા અવાજે, ઊંચા અવાજે માનવ મહેનતના ગુણગાન ગાવાના છે. બુલંદ સુરે માનવીની મહેનતના ગાવો જય જયકાર પ્રીતે. આપણે મહેનત કરી અને મહેનતની જય જયકાર ગાઓ. અહીંયા આમાં કવિએ સરસ મજાનું આત્મનિર્ભર બનવાનું તમને અને પુરુષાર્થનું મહત્ત્વ સમજાવ્યું છે. તમારે આ કવિતા એકદમ સરળ ભાષામાં છે પણ તળપદા શબ્દો એના મોઢે કરજો, કારણ કે તળપદા શબ્દોમાંથી શિષ્ટ સ્વરૂપે કેવી રીતે લખાય એ પૂછાય છે, એ તમારે લખવાનું સ્વાધ્યાય પણ છે. અને અહીંયા આપણી આ કવિતા પૂરી થાય છે. કોઈ પણ મહેનતનો વિચાર વિસ્તાર પૂછાય તો 100% આનો સારાંશ લખજો, એ ખૂબ જ સુંદર તમને કામ આવશે. અસ્તુ, થેન્ક યુ.